जय माता जी। गुड मॉर्निंग जय माता जी। गुड मॉर्निंग जय माता जी, जय श्री कृष्ण। गुड मॉर्निंग जय माता जी, जय श्री कृष्ण। गुड मॉर्निंग जय माता जी, जय श्री राम। गुड मॉर्निंग जय माता जी। पचास रूपया एक एप्पल गुआडू कोण हतु लांबा वाळू हाटिकला मम्मी वाला मन के ती एप्पल ली दो मु तो वियान लई दे दी અત્યારનો સીઝન એવી છે ને તે એપલ ખાવો નહીં અને ટોમેટો ના ખાવો બહુ પાક આપડે સંતરા પચાસ રૂપિયા એક નહીં બગડેલો ટોમેટો આવી તો પૂનમ બહુ બોલા બોલું તો એવા કો ના બોલું તો એવા કો તો ગાઈસ બધા તો હવે નું કામ કરવા માંડ્યા છું પપ્પા અહીંયા નાસ્તાની તૈયારીઓ કરું જાતે બનાવીને જાતે ખાવાનું પેટ જેવું થઈ શકશે તારા આવું થઈ જશે પપ્પા જેવું બતાવજે તારું પેટ પપ્પા પેટ જેવું થઈ ગયું હા ડુણા જેવું હું તો પાત્રો છું ગાય તો કોમેન્ટમાં કહેજો કેટલું શરીર ના જોવા ઉંમર પ્રમાણે ના ટી શર્ટ ઊંચી કર ખબર પડે કેટલું શરીર જોવા એટલું જ જોવા ચાલે એટલું તો મજી હોય તો પછી ચલાવ તો નહીં કેટલી તારા મનનું શાંતિ માળવાની ક ચાલ તો કઈ જવા તો શિલ્પા કપડો તો હશે એનો વધારે કપડો આલી દીધો સાત તો નોકરી કરીને ખેતર લેવું અઘરું છે એટલે આપણે બિઝનેસ કરીને છે ને જમીન લેવાની ખેતર નહીં લેવાનું હા ખેતર વેચીને જમીન અરે જમીન વેચીને નોકરી લેવી સહેલી છે પણ નોકરી લઈને જમીન લેવી મુશ્કેલ આપડે ધંધો કરીને જમીન લેવાની બધા વાદે વાદે લોકોના અને આવું ડીજે કર્યું આપડે આવું કરીએ અમારે તો યાર મારા લગ્ન તો મહેંથાળ નું દાળ ભાત જ હતા લાડા ની ગાડી માં કેમ લઈ ના જો સંજ્યા તારા લગ્ન માં ઉભા હતા ઈકો કરવાના હતા પણ હું પપ્પા ને કીધું ઈકો ના હાલ લાગે ગાડી થોડી તો કરવી પડે તારા ઉતરી જવાનો કેટલે માર ગાડી તો ધમલો હતો ને તે બે હાથ નતો દેતો સ્લીપર રાકા લક્ઝરી માં તો સ્લીપર સેલ હતી
બધા હરકું જતો બાપા બાપા તય સંજા નું તો તોય તું નહી કોણ કાકા જમવાનો છો એ નહી સંજા નું તો તોય હારું હતું નહી કિંતિ સાચું બોલજે મારો તો લાલ ભાત નો મોહ તાળો જતો નહી મારે તો દાળ ભાત નો મોહન થાળા જતો માર લગન માં તો ગાઈ આ તો સંજય ના લગન ની રાખા ના લગન ની વાતો ઉગડીશ ના બાપા લાડા પાછળ હું તો બહુ અવાન રિવાજ હશે એવો લાડુ આગળ વે લાડી પપ્પા નાસ્તા નું કરું છું મમ્મી ચણા ખાય છે અને સંજો શુક્રવાર અમારે હેડો બાટલો ભરવા તો ગાઈસ યહાં પે તો કુછ ચલ રહા હૈ કલ કે તૈ લીધા સમય ચલ લીધા અમે લઈ લીધા છું બધા એમ નહી હું એક વસ્તુ અંદર મૂકી નહી પાસે મારું નામ જેવું હાલ દે છે મમ્મી શિલ્પા પૂછ્યા હા બહુ હારા શું નહીં જોજે મમ્મી માર પેન્ટ છે ઉઠી એક તો મોન મન કપડો હોય છે ને એક જોડે મારું છે પેન્ટ તો છે તારો ભાઈ આવી ગયો હા બહુ હારા નહી હોય ચણા કને લુખ્યા છું કોક મને કેવું કે કા ચણા ખાય છે પૂરી ચેવા આયા સાબુ ચેવા હાબુ છો શિલ્પા શિલ્પા હાબુ છે ઉપાડી હેકતી નહી હું એક કરિયાણો એક વસ્તુ ને મૂકી નહી અંદર કરિયાણા મમ્મી એ લીધા છે એ બધો નો માલ દે છે અલગ અલગ પેલા પણ મમ્મી નહી ગમતા ને ના સી પપ્પા ને ના હોય તો ના ચાલુ કઈ હા ને ના લાબા ને સંજ્યા એક આખા શિલ્પા કે આખો હાબુ આખા બધો કપડો ચાલ્યો પૂનમ તો ત્રણ ત્રણ હાબુ પપ્પા એમ કે છે હા મી પૂનમ કે માર તો ત્રણ હાબુ જઈશું પાપા વાંધો શું કરવા ફિટ કરવા તો ભાઈ જો કાલે આગો પાડ્યો આ જોઈએ કોક ને વખોડી દીધી આટલી વાર ખેંચીશ તો ગાઈસ કેટલી ખરાબ લાગવા મળી પટ્ટી કને વખોડી આ કાલે તેઓ વખોડી કોઈ કણ કોઈને વખોડી તો ગાઈસ સંજય તો વિડીયો બનાવવાની શરૂઆત કરો છો ફટાફટ બનાવી દેતા તો ગાઈસ અમે જઈએ છીએ બાટલો ભરાવવા માટે કારણ કે બાટલો ખતમ થઈ ગયો છે તો ગાઈસ અમે જઈએ છીએ ગોમો
તો ગાઈસ રાકેશ અને શિલ્પા બે ઓગણવાડીમાં જો અને મે ગેસ નો બાટલો તો અહી ગોમો મળતો નહી અને મા પાડે કુ લેવાનું વા કસુ લેવાનું નહી હો લેવાનું પાડે કુ બડે કુ કઈ નહી તો ગાઈસ ગેસ ના બાટલા તો સેટિંગ થયું ના તો ઘેર આવી જશે પપ્પા ને તો આરામ કરે છે મમ્મી મમ્મી તો આખો દાડો ન્યૂઝ જો જો કરે તાર મગજ ફરી જશે પાછો નો ગુંડા મુંડા તો ગાઈસ વિયાંસી તો ઊંઘી જઈ છે અને આમાં સંજય વિડિયો બનાવે છે તો ગાઈસ આ વાત તો શિલ્પા આરામ કરે છે ખાવાનું બની ગયું કા તો ગાઈસ સંજય તો આમાં વિડિયો બનાવે છે ને આ વાત પપ્પા અને મમ્મી એ રાખો ને શિલ્પા ચાર જણો ખાવા બેસી જશે હા લાજો હું મંગાર દઉં મમ્મી લાજો હું મંગાર દઉં હા મેં હું મંગાવું મોહન ગાડી દઉં શાક મોહન ગાડી દઉં એ નહીં ખાવા પીવાનું કરતી તું ચાર સંજન શિખર છો થી લાયા છો મમ્મી કોણ કોણ લાયા તો સંજય એ એટલા આવ્યો હશે એવું હો કે રબર નો લાવો એટલે પૂરો જ ના થાય રબર નો ગોળ આલો એટલે પૂરો જ ના થાય તો કે આ બાજુ શિલ્પા વાહન તો હશે આ બાજુ કિંજલ વાહન તો હશે રાખો મોબાઈલ છે તો તો કઈ ચાર વાગી ગયા છે અને અહીંયા તો ટીચર એન્ડ સ્ટુડન્ટ બંને ભણવા બેઠા કોણ ટીચર છે તું ટીચર હે ક્યાં પઢા રહી ગુડ્ડુ કો અને આ બાજુ પાર્વતી આરામ કરે છે આ બાજુ રાખો ઊંઘ્યો છો પપ્પા ઊંઘ્યા છો ટીવી ચાલુ તો કઈ આ બાજુ મમ્મી હાલ જ મને લાગે આરામ કરીને જાગી ગરમી એટલી છે વરસાદ આવતો નહીં ને તો કઈ પૂનમ તો બનાવે છે ખાવાનું ખાવાનું નહીં બનાવતી ફાફડા તળું ચામો ખાવા તો ફાફડા ખાલો ફાફડા ખાવા છો પણ હવે જ્યાં તા બાટલો ના મળ્યો શું કરીએ ના જવાય તો વાત ચાર દાડે પણ આમ આજે ટાઈમ મળ્યો આખો દિવસ અમે જ બીજી આ તો સંજય કસરત કરવા આવી જો હું તો હંગાત અને ઈવાની આજ આવતી જ નહીં અચ્છા તો જવું સંજય જો તા બાપુ જોઈયો પણ નાય તો કેવો ચીકુડી જાય ઈવાન ચીકુડી ની માયા મેલાતી એ હજી આવ્યો જ નહીં ચીકુડી ચેમ નો જાણે તું મારે લેવા જવું પડશે જા તો લઈ આય ને કે તો સમ ચીકુડી ની ચીકુડી રસે પર ચીકુડી એ લગન ના કરી દે ચીકુડી ને કે લઈ ચીકુડી પેલા હિજડી હાથે લગન નહીં કરતા એ સંજય ચીકુડી એ લગન ના કરે લાગો મને એવો ગાડી રહી ના થોડો આગળ તો સંજય તો જોંબો નો ઢગલો લઈને આવે છે આજે પાછો બપોર નું ખાવાનું તૈયારીઓ થઈશું
સંજય આવ્યો છે જમ્બો વેચવા માટે. કયું ભાવ છે? 50 ના કિલો. એક ચાખવા દેશો? ચાખો, ચાખી લઈ જાઓ. આ તો જમ્બો ખાવા બધો બેસજો થોડું વળીને. તો ગાઈસ સંજય આવે છે ખાતર લેવા માટે, કારણ કે એ છોડવા પાપવાના છે. હવે જોઈએ છોડવા ક્યારે મોટા થશે. તો ગાઈસ સંજય એમને તો ખાતર લઈ લીધું છે પૃથ્વી. તો ગાઈસ આવાજ થાય છે બારીઓનું માપ, કારણ કે સ્લાઈડર ના ખાવાની છે. જાણે ઘર કર્યો તમને એ વસ્તુ બાકી રહી ગયું છે તે હવે ન ખાઈ દઈએ, કારણ કે બહુ અંદર સેપટ નું બધું જાય નહીં. વ્યાંસી બોખી, વ્યાંસી બોખી, અબોખી. તો ગાઈસ પપ્પાને તો ખાવા બેજો કઢી અને ભીંડીનું શાક અને બપોરનું શાક. એ તો હાબુ પૂરો કરે. હા સંજય આવે હાબુ પૂરો કરશે જોયા. તો ગાઈસ આવ્યો તો શિલ્પા વાહન ધોવો છે અને આવ્યો તો બિચારો અંધારામો ના તો મને સારું દયા આવે છે બાટલો લેવા. લાભે ને સંજા બબીતા લાભી સાચું કે ખાલી જોઈને જ મન વાળા જેઠાલાલ ની જીલ બબીતા લાયા કદી વરસાદ આવે છે. જો પવન કેટલો આવે છે, પવન સાથે વધારે ડરાવવાનો આ વખત તો નહીં ભાગે ના તો.